તે માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ દ્વારા સહકારી શિક્ષણ ભવન કરાશે જેનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત ગ્રહ અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહ કરશે અને આ અવસરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહેશે તેમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ બેંક દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના બેન્કના સભાખંડમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કે એકસો પંદર વર્ષ પૂર્ણ કર્યા છે બેંકની ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓગણપચાસ જેટલી શાખાઓ છે જેમાં ઓગણીસ શાખાઓ બેંકની માલિકીના મકાનમાં ચાલે છે બેંક આજે નવી ટેકનોલોજીથી સુસજ્જ છે બદલાતા સમયની સાથે સહકારના નિયમો અને ટેકનોલોજીમાં બદલાવ આવે છે આવા સંજોગોમાં બેંકના કર્મચારીઓ ગ્રાહકો અને બેન્ક સાથે જોડાયેલ સહકારી મંડળીઓના કમિટી સભ્યો સભાસદો હોદેદારો અને કર્મચારીઓને તેનું શિક્ષણ મળે તે જરૂરી છે જેના ધ્યાનમાં લઈ બેંક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભું કરવાની યોજના બનાવી છે જેનું ત્રીજી જૂન ના રોજ ભારત સરકાર ગ્રહ અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત થશે આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાંસદ મનસુખભાઈ વસાવા વિધાનસભાના મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે ઉલ્લેખનીય છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પહેલા ખોટના ખાડે જતી હતી વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં અરુણસિંહ રાણાએ ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યા બાદ બેંકના વિકાસને વેગ મળ્યો છે તો છેલ્લા બાવીસ વર્ષમાં બેંકે સફળતાના શિખરો સર કરી આજે સહકાર ક્ષેત્રની સફળ બેંકમાં નામના પ્રાપ્ત કરી છે તેમાં પણ સહકાર શિક્ષણ ભવન ઊભું થતાં માત્ર બેંક જ નહીં જિલ્લાના સહકારી ક્ષેત્રને પણ વેગ મેળવવાનો છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એકસો વર્ષ જૂની બેંક છે મને આનંદ સાથે સહકાર શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહની દોરવણી એમના એમના હાથે આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પ્રસંગે વર્ચ્યુઅલમાં જોડાવાના છે તે બદલ ભરૂચ જિલ્લોના ખેડૂતો ખૂબ ખુશ અને લાગણી અનુભવી રહેલા છે સાથે સાથે આ શિક્ષણ ભવન ત્રણ કરોડ પચીસ લાખ રૂપિયાનું પાંચ માળનું શિક્ષણ ભવન બનવાનું છે અને સેક્રેટરીશ્રી હોય બેંકના કર્મચારી હોય મંડળીના ચેરમેનશ્રી હોય વખત વખત તાલીમ આપીને તજજ્ઞોને બોલાવીને આજે ટેકનોલોજીનો જમાનો છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાનું ચાર ચારસો મંડળી એ એપી મંડળી છે સાથે સાથે બીજી પણ મંડળીઓ ત્રણ હજાર મંડળીઓ છે ત્યારે મને આનંદ છે કે એને સંપૂર્ણપણે તાલીમ મળે અને નવી ટેકનોલોજી સાથે ખેડૂત આગળ વધે એ જ ભાવથી શિક્ષણ ભવન બનાવવાનું ખાતમુહૂર્ત આપણા રાષ્ટ્રીય સહકાર મંત્રી અમિત શાહજી આવવાના છે લોકો વર્ચ્યુઅલમાં ત્યારે એનો આનંદ છે અને લાગણી છે